अगर ये वीडियो आपको पसंद आए तो लाइक करें और शेयर करना मत भूलिए। सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए। जिष्टो मुक्त गणेर निजाक्षर पदे दिव्याकृते सादरम यो भक्तो प्रकटी बभूव दैया धर्मांजन श्रेयच्छयत्रोन्मूलितुं त्वधर्ममुवितुं साधुश्च धर्मं शुभम ध्यायेतम हरिमेश्वरेश्वरम हम सद्बुद्धिदम सर्वदा। अपना सभा अंदर अखंड बिराजता भगवान श्रीहरिना चरणमा वंदन, भगवत भगवान ना चरणमा वंदन। अपने अति अद्भुत रीते भागवत भगवान स्वरूप समझावता अति स्नेही अमरा पूज्य जिग्नेश दादा, राधे राधे वालम बापू वगैरह वगैरह ब्रह्मनिष्ठ संतो यजमानश्रीओ भगवान भक्तों बदन जाजा कहें जय स्वामीनारायण, जय श्री कृष्ण, जय श्री राम, राधे राधे। मने खबर छे 12 वाग्या छे, प्रवचन 5 मिनिटनो होय, लेक्चर 1/2 कलाकनो होय, कथा तो अविरत गवाती रहती होय छे। अद्भुत श्रीमद भागवत ना महात्म भागनी गाथा भक्तो आपणे सांभळी रह्या छे। मारुति धून मंडळ आवुं सुंदर जे आयोजन कर्युं होय, केटलुं बधुं परोपकारनुं आयोजन छे। जे विधवा स्त्री भक्तो छे एना पतिश्रीओना मोक्षार्थे भक्तो पोताना मोक्षने माटे तो बधाय मत्ता होय, पण बाप बीजाना मोक्षने माटे संकल्प करो ए परमात्माની कृपा विना कोई दी शक्य न बने। हुं तो एम कहूं अमारा मारुति मंडळ उपर खूब भगवानની मोटी कृपा उतरी, स्वयं मारुतिની पण कृपा उतरी छे के जेने कारण आवो सुंदर संकल्प उठ्यो। अने एमाय नवयुवानोने न तो युवानोनी तो आज जिंदगी जड़ वेरफाई रही छे, त्यारे युवानो एने जाने नवुं सुकान आपी रह्या छे, જ્યાં નવું સુકાન આપી રહ્યા છે કે જીવનને કેવી રીતે ટન મરાય અને યુવાની ક્યાં વપરાય એવો અદભુત ટન મારી રહ્યા છે, એમાં શ્રીમદ ભાગવત ગ્રંથેનો મહાત્મ્ય ભાગનો પ્રારંભ ભૂલતા નહીં। મર્દાને પણ મુક્તિ અપાવી શકે, મર્દુ કોને કહેવાય? આપણે એમ માનીએ શરીરમાંથી આત્મા નીકળી જાય મર્દુ, ભૂલતા નહીં શરીરમાંથી આત્મા નીકળી જાય મર્દુ બહુ સામાન્ય મર્દુ છે, પણ બાપ જેના મોક્ષ પથમાંથી જે વ્યક્તિ મોક્ષ પથમાંથી નિદ્રાધીન બની જાય એ સાચું મળદું છે, મળદાને પણ મુક્તિ પથ સુધી પહોંચાડે એમ નામ ભાગવત છે। 7-7 દિવસ સુધી આપણે સાંભળવાની છે, બહુ અદ્ભુત ગાથા શ્રીમદ ભાગવતની ગાથા, બહુ અદ્ભુત ગાથા છે। તમે કલ્પના કરો જે ગ્રંથના મહાત્મ્ય ભાગને એમ અંદર એમ કહેવામાં આવે, આખો કોઈ ભાગવત સાંભળે તો મુક્તિ આપી દે, પણ મુહૂર્તમ વા તદર્ધમ વા ક્ષણમ વાચ્યમ શુભામ કથા એ શ્રુણંતિ નરા ભક્ત્યા ન તેષામ અસ્તિ દુર્ગતિ। કોઈ આખું ભાગવત સાંભળે તો મુક્તિ થાય, પણ એક મુહૂર્ત, અડધું મુહૂર્ત, એક ક્ષણ, ક્ષણમાંથી અડધી ક્ષણ પણ જો કોઈ સાંભળે વારંવાર, પછી જિજ્ઞેશ દાદા કહેતા હતા સાંભળ્યું એને કહેવાય, જે વાતને આપણે જીવનમાં ઉતારીએ, જ્યાં સુધી ભક્તોજનો કથાને આપણે જીવનમાં નહીં ઉતારીએ ત્યાં સુધી એક વાર નહીં હજારો વાર સાંભળ્યા પછી પણ મુક્તિ નહીં થાય। ગોકર્ણજી અને સાથે રહેલા અનેક શ્રોતાઓએ ગાય અને સાંભળી, પરંતુ મુક્તિ માત્ર એક ધુંધુકારી નહીં થઈ। કેમ? ધુંધુકારીએ એ કથાની અંદર રત બનીને કથા સાંભળી હતી, અને ભક્તો કથાની મહાનતા છે, રત બની જો તમે સાંભળો તો મુહૂર્ત, અર્ધું મુહૂર્ત, એક ક્ષણ, અર્ધી ક્ષણમાં પણ જીવાત્માની મુક્તિ કરી આપે। ભૂલતા નહીં જીવાત્માની મુક્તિ કેમ નથી થતું? કોણ મુક્તિમાં આપણને રોકે છે? પાપો રોકે છે, પાપને ભોગવ્યા સિવાય જીવાત્માને છૂટકો નથી। પણ ભૂલશો નહીં, પાપને દબાવી શકે એવી કોઈની જો તાકાત હોય તો માત્ર ને માત્ર પરમાત્માની કથાની છે। રુદંતિ સર્વા પાપાની ત્વત્તસ્ય શ્રવણ ક્ષણે, કથાનો જે પ્રારંભ થાય બાપ પાપો રડવા મળે, તમે કલ્પના કરો આખી દુનિયાને પાપો રડાવે બાપ, પણ પાપને રડાવે એટલે કોઈની તાકાત હોય તો માત્ર ને માત્ર પરમાત્માની કથાની છે। રુદંતિ સર્વા પાપાની ત્વત્તસ્ય શ્રવણ ક્ષણે અસ્માકં પ્રલયં સદ્ય કથે મહા કરિષ્યતિ, કથે મહા કરિષ્યતિ। હવે અમારો પ્રલય થઈ જશે, અમે શું કરીએ? બોલતાની આખી દુનિયાને પાપ રડાવે તમારા મનમાં થશે કે આખી દુનિયાને પાપ કેમ રડાવે? ભૂલતાની પાપ જયારે પ્રારબ્ધ બની જાય, અને પ્રારબ્ધ કર્મ ધીનો અસ્તિ દેહો વૈ સર્વ દેહી નહ પ્રાપ્ય તે સુખમ દુઃખમ તદ્ય તસ્યાનુસારતઃ, પાપ જયારે પ્રારબ્ધ બની જાય અને પ્રારબ્ધ ભોગવવાનો વારો આવે ત્યારે માણસને રોતા ન આવડે બાપ, રોતા ન આવડે। શ્રીમદ ભાગવતનો પંચમ સ્કંધ આગળ બોલશે, રામાયણ એમ બોલે, રામના બાપ દશરથ હતા, ભગવાનના બાપ હોવા છતાંય પાપ ભોગવવાનો જયારે વારો આવ્યો ત્યારે અવધપતિને પણ રોતા નહોતો આવડતું, નિર્દોષ શ્રવણને માર્યો, એ પાપ ભોગવવાનો જયારે સમય આવ્યો, શ્રવણના
पाप नो ए बदलो जारे देवानो वारो आव्यो त्यारे अवधपतिन पर रोता नहोतो आवडतुं अने श्रीमद भागवत नो पंचम स्कंद एम कहे छे भगवान ने छोड़ी मृगलाना बच्चाने अंदर जारे प्रेम कर्यो ने त्यारे भगवान ना दीकरा भरत ने पण रोता नहोतो आवडतुं बाप तमाम पाप माथी मुक्ति अपाई दे एवी कोईनी ताकात होते परमात्मानी कथानी छे ભૂલશો નહીં. આગળ એક અદભુત પ્રશ્ન આવશે, બહુ અદભુત પ્રશ્ન છે. શૌનકજી નો પ્રશ્ન છે, સુત પુરાણી ને પ્રશ્ન કર્યો. એક વાત મારા ભેજામ નથી બેસતી, સવય નિવૃત્તિ નિરતા હિ સર્વત્ર ઉપેક્ષકો મુને કશવા બૃહતિ મેતામ આત્મરામ સંભ્યસ. અદભુત પ્રશ્ન ઉઠાયો શૌનકજી નો પ્રશ્ન. સુત પુરાણી ને કહે છે કે એક વાત મને સમજામાં નથી આવતી, આ કેમ શક્ય બની શકે? અખંડ આત્માની અંદર રમણ કરનારા મહાપુરુષ સુખદેવજી મહારાજ, જેને ભક્તો સ્ત્રી અને પુરુષનો ભેદ નથી રહ્યો એટલી ઊંચી સ્થિતિને પામેલા સુખદેવજી મહારાજ, એણે આત્માની અંદર રમણ કરનારા મહાપુરુષમાંથી બહાર નીકળી 18,000 શ્લોકથી સબર શ્રીમદ ભાગવત એને કેમ ભણ્યા, કેમ અધ્યયન કર્યું, કેમ સાંભળ્યું અને કેમ ગાથા ગાય, એ વાત મને સમજાતી નથી. કોનો પ્રશ્ન યાદ રહ્યો તમને પાછો? શૌનક મહારાજાનો પ્રશ્ન, શૌનકજીનો પ્રશ્ન. સુતપ્રણ અદભુત ઉત્તર આપ્યો, શૌનકજી એ તો આની મહાનતા છે. આત્મ રામશ્ચ મુનિયો નિર્ગ્રંથ પ્રક્રમે કુર્વંતિ હેતુ કેમ ભક્તિ ઇત્થમ ભૂત ગુણો હરી. આની એ તો મહાનતા છે, આત્માની અંદર રમણ કરનારી વ્યક્તિ એને પણ આ પરમાત્માના ચરિત્રો જયારે સાંભળે ને ત્યારે આત્માની અંદર જે આનંદ આવી રહ્યો છે એના કરતા અબજો ગણો આનંદ આપનારી આ પરમાત્માની ગાથા છે, પરમાત્માના ચરિત્રો છે. તમે કલ્પના કરો, આત્માની અંદર રમણ કરનારને જો આ પરમ આનંદ આપી શકે તો સામાન્ય જીવાત્મ તો વિષયાનંદી છે બાપ. એમાંથી કાઢી નાખીને પરમાત્મામાં ડૂબાડી એમાં શું કહેવું? અને એવી ગાથા તમને 7-7 દિવસ સુધી જ્યારે સાંભળવાનો મોકો મળ્યો તેમ ભાગશાળી છો. અમારા મારુતિ ધૂન મંડળને મારા અભિનંદન છે, મારો સાધુવાદ છે, પ્રસન્નતા દાખવું છું. આવો સુંદર તમે સંકલ્પ કર્યો અને હું તો એમ કહું તમારા દ્વારા આવા અનંત કાર્યો થતા રહે કે જેને કારણે સમાજને નવો રાહ મળે. અને તમે આવું સુંદર આયોજન તો કર્યું, શ્રીમદ ભાગવત જેવા શ્રેષ્ઠ ગ્રંથ એને તમે સ્વીકાર્યો, જે ગ્રંથ માટે સ્વયં ભગવાન સ્વામિનારાયણ પણ એમ કે અમારું ભક્તિ શાસ્ત્ર છે, આમાં માત્ર પ્રેમ પ્રેમ ને પ્રેમ છે એવા દિવ્ય ગ્રંથને તમે શૈલક કર્યો. પણ ભૂલતા નહીં, ગાડી સારી જેટલી જરૂરી છે ડ્રાઈવર પણ સારા એટલા જરૂરી છે. તમે એમ માનો, મર્સિડીઝ હોય ઓલી બંગડી વાળી ખબર પડે, એ બંગડી વાળામાં તમે ટ્રેક્ટર નો ડ્રાઈવર બેહાડી દો તો ન ભટકાડી દે ક્યાંક, સમજાય? ગાડી જેટલી સારી મહત્વની એટલા જ વક્તા શ્રેષ્ઠ મહત્વના. તમે જિજ્ઞેશ દાદા જેવા એક પવિત્ર વિદ્વાન અને વક્તા બહુ સારા છે પણ સાથે સાથે જીવન પણ ખૂબ સારું છે. જિજ્ઞેશ દાદાનો મારે અતિ પરસ્પર સ્નેહ છે, ગાઢ સ્નેહ છે. અને ભક્તો સાચું કહું, અમારો મારુતિ ધૂન મંડળ આ વખતે માફ કરજો, તમે રાજી રહેજો બધા પાછા અને તથા કરી લેજો. અમારું મારુતિ ધૂન મંડળ અને પૂજ્ય જિજ્ઞેશ દાદાનો પ્રેમ એને આધીન બની મારે આવવું પડ્યું. તો કાલે મારે અમેરિકા જવાનું, મેં દાદાને કીધું દાદા કેમ આવું, મને કે સ્વામી મારે કાંઈ સાંભળવાનું થતું ને તમારે આવવાનું થાય છે. અને ભક્તો અત્યારે પ્લેનમાં સવારમાં પ્લેનમાં પણ જતો રહીશ, ત્યારે મારે અમેરિકા જવા છે. પણ પ્રેમની તાકાત તો બાપ ગજબ છે. પ્રેમ તો આ ધરા પર ભગવાનને પણ ધક્કા ખવડાવે તો આપણને ખડમ હું કેવું. આ દુનિયામાં પ્રેમને ઓવરટેક કરી શકે એવું કોઈ માધ્યમ નથી. અમારા મારુતિ ધૂનમંડળના યુવકોનો પ્રેમ અને જિજ્ઞેશ દાદાનો પ્રેમ જેને કારણે ભક્તો આજે આટલી બધી વિશાળ સમુદાયની જ્યારે સભા થયેલી હોય એ સભાનો પણ અમને દર્શન લાભ પ્રાપ્ત થયો અને જિજ્ઞેશ દાદાની અવિરત વહેતી વાણી છે એનો અમને સાંભળવાનો શ્રવણ કરવાનો લાભ પ્રાપ્ત થયો. અને મારું હૃદય એમ કહે છે, જિજ્ઞેશ દાદાની વાણી એમ બતાવે છે કે ભવિષ્યમાં જિજ્ઞેશ દાદા ખૂબ મોટા વક્તા થશે અને ભક્તો હજારો લાખો લોકોનો લાભ પ્રાપ્ત કરી શકશે એવા પવિત્ર મહાન વિદ્વાન અને બહુ મોટા વક્તા એના મુખ થકી તમને 7-7 દિવસ સુધી કથા સાંભળવાનો જે લાભ પ્રાપ્ત થયો છે. 3 વાગ્યાનો ટાઈમ છે, 3:30 નહીં આવતા, 2:45 પહોંચજો એવી મારા તરફથી પણ રિક્વેસ્ટ છે. અને મને એમ છે મારું તો ધૂન મંડળવાળા સુરતથી થોડાક ઓછા વાકેફ લાગો. આવડો મંડળ સુરતમાં હાલે, આવડો મંડપ સુરતમાં હાલે, સર તો બાપ
દાતારીની ધરતી છે, પ્રેમની ધરતી છે. સુરતની અંદર શું નથી? સુરતમાં બધું જ છે. સાચું કહું, સુરત એ પ્રેમની ધરતી છે, દાતારીની ધરતી છે. અહીંયા પ્રેમ અને દાતારી બંનેનું મિશ્રણ કરીને આયોજન કરવામાં આવ્યું છે. કારણ કે પ્રેમ વિના મુક્તિ શક્ય ન બની શકે. વિધવા સ્ત્રી ભક્તો એના જે પતિઓ એની મુક્તિને માટે આયોજન કર્યું, પ્રેમને માટે આયોજન છે, અને પાછી એની મદદ માટે પણ આયોજન છે, માટે દાતારી માટે પણ આયોજન. તમને એમ કહું છું, સુરતની ધરતી દાતારી, ચિંતા તમે નહીં કરતા, આ બધાએ તમને ધાર્યા કરતા વિશેષ આપશે. એક જ મિનિટમાં વાત કરી મારી વાણી વિરામ આપીશ. સુરતની ધરતીનો રંગ, એની દાતારી, એ કેટલી બધી અલગ હશે. મને એક ભગતે વાત કરી, મને આ પડી ગઈ કે સ્વામી, અમે નાના હતા ને, અમે ઈરાગસ્ત, હવે બધાને ફોર વ્હીલ ગાડીઓ પોતપોતાની થઈ ગઈ, પહેલાં તો બસમાં આવતા જતા. એટલે અમે બે પાંચ મિત્રો અહીંયાથી કાઠિયાવાડમાં જતા હોય, બસમાં સાથે બેઠા હોય, તારાપુર સુધી રસ્તામાં બસ ઊભી રહે, નાસ્તો કરવાનો હોય, નાસ્તો કરવા જાય હોટલમાં, તો બિલ ચૂકવાનું થાય. પેલો એક જણો કે હું ચૂકવી દઈશ, બીજો કે નહીં કે હું ચૂકવીશ, ત્રીજો કે ના હું ચૂકવીશ, ચોથો કે હું ચૂકવીશ, એકબીજા ચૂકવવા ન દે, પણ ક્યાં સુધી? તારાપુર સુધી. અને તારાપુર જે વટાવીએ અને પાછો નાસ્તો કરવા જાય ને હોટલમાં જાય, બિલ ચૂકવાનો જયારે સમય આવે ત્યારે પરસ્પર ઝઘડો જુદો થાય. એટલે કે તું ચૂકાય, તો હું શેનું ચૂકવું, તું ચૂકાય. સમજાય તમને? બાપ દેવાને માટે અહીંયા તો ઉમદા ભાવના જાગી, એ સુરતની ધરતી. અને એની અંદર આવું સુંદર જયારે આયોજન થયું છે, ભગવાનને પ્રાર્થના કરીએ જેવા હેતુ માટે આયોજન થયું એ હેતુમાં સંપૂર્ણ સફળતા ઠાકોરજી આપે, અને તમને બધાને ઠાકોરજી ખૂબ સુખિયા કરે. અને સાથે બેઠા છીએ એમ પરમાત્માના સાનિધ્યમાં પણ સાથે બેસી અને પરમાત્માનો રાજીપો પ્રાપ્ત કરી શકીએ, એ શબ્દની સાથે આયોજનની અંદર અમારા સંજયભાઈએ પણ ખૂબ દાખલો કર્યો છે, એને પણ યાદ કરી અને મારી વાણીને વિરામ. બધા ભક્તોને જય જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें लक्ष्य टीवी चैनल को, हाँ, और बेल आइकॉन पर क्लिक करना मत भूलिएगा लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.